બે વર્ષ પહેલા બોમ્બેમાં ટેરરિસ્ટ લોકોએ એટેક કર્યો તાજ હોટલ પર. હજારો માણસો અંદર હતા. ટેરરિસ્ટ આવ્યા કેટલા છે કઈ ખબર પડતી નથી. બ્લેક કેટ કમાન્ડો આવ્યા, કેટલાય માણસોને મારી રહ્યા છે, લોહી લુહાણ થઈ ગયા છે. આનું લાઈવ ટેલિકાસ્ટ પાછું કેટલી બધી ચેનલ્સ પર બતાવતા હતા. સમગ્ર ભારતના લાખો કરોડો માણસો આ ઘટનાને જોઈ રહ્યા હતા. આવી કારમી ઘટના હતી, દુઃખના સમાચાર હતા, છતાં પણ કરોડો લોકોએ પોતાના ઘરે બ્રેડ ને બટર ખાતા ખાતા સમાચાર જોયા છે. બહાર ગમે તેવો પ્રોબ્લેમ હોય, ગમે તેવી સમસ્યા હોય, પણ તમારું ખાવાનું નહીં અટકે. જે દિવસે ઘરમાં ઝઘડો થયો હશે ને એકાદ દાડો ભૂખ્યા રહેવું પડશે. દુનિયાના પ્રોબ્લેમ આપણને નડતા નથી, આપણને સૌથી વધારે નડે છે આપણા પ્રોબ્લેમ, આપણા પ્રશ્નો, આપણા ઘરના પ્રશ્નો. લોકો બહારના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, પોતાના પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. રામાયણમાં ઉલ્લેખ આવે છે, દશરથ બહુ સમર્થ રાજા હતા, ચક્રવર્તી હતા. ઇન્દ્રને દાનવો સાથે યુદ્ધ થાય ત્યારે દશરથની મદદ લેતા, તેની હેલ્પલાઈન માંગતા હતા અને દશરથ ઉપર જતા હતા સદેહે. આવા દશરથ સમર્થ રાજા. પણ એ દશરથના જીવનની અંદર એક ઘટના બની. કઈ કઈના વચને કરીને રામને જંગલમાં મોકલવા પડ્યા. પોતાના પ્રિય પુત્રને જંગલમાં મોકલવાનો વારો આવ્યો. દશરથ આ શોક એબ્સોર્બ ન કરી શક્યા અને 7 દિવસમાં દશરથ રાજા મૃત્યુ પામી ગયા. દાનવોને પરાસ્ત કરી શકાય, પણ પોતાના ઘરમાં બની ગયેલી એક ઘટના, એની વચ્ચે બેલેન્સ જાળવવું એ અત્યંત અઘરું છે. અમેરિકાના જેટલા કંઈ પ્રેસિડેન્ટ થયા એ તમામ રાષ્ટ્ર પ્રમુખમાં એક આદર્શ પ્રમુખ તરીકે અબ્રાહમ લિંકનને ગણવામાં આવે છે. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં ઉછેર પામ્યા, અનેક નિષ્ફળતાઓ, અભ્યાસમાં નિષ્ફળતા, વકીલાતના ધંધામાં નિષ્ફળતા, અરે રાજકારણમાં, પોલિટિક્સમાં નિષ્ફળતા, પણ છતાંય રાષ્ટ્ર પ્રમુખના પદ સુધી પહોંચ્યા. પણ આવા સફળ રાષ્ટ્ર પ્રમુખે પણ પોતાના જીવનમાં એકવાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. શા માટે લિંકને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, સંકલ્પ કર્યો? કારણ કે એમને એમના પત્ની સાથે સેટ નહોતું થતું. આખી દુનિયા કદાચ તમને નોબેલ પ્રાઇઝનું સર્ટિફિકેટ આપે ને, પણ જ્યાં સુધી ઘરવાળા સર્ટિફિકેટ ના આપે ને ત્યાં સુધી કોઈ સર્ટિફિકેટ કામ લાગતા નથી. તમારા જ મેડલથી તમને ફટકારે ઘણી વાર. બહારના મેડલ બહુ કામ નથી લાગતા. ઘરના પ્રશ્નો, બહાર લોકો બધું થઈ શકે છે, ઘરની વચ્ચે થઈ શકાતું નથી. લોકપ્રિય થવું સહેલું છે, પણ પત્ની પ્રિય થવું અઘરું છે. લોકપ્રિય થઈ શકાય, બહાર લોકોને અભરખા બહુ છે લોકપ્રિય થવાના, પટેલ સમાજ પ્રિય થવાના, દરેક સમાજ પ્રિય થઈ જાય છે, પણ ઘરમાં સંતાન પ્રિય નથી બની શકાતું. અઘરામાં અઘરું આ જ. અને એ કઈ પ્રોબ્લેમ કરી તે સોલ્વ થઈ શકે? ઘરે ઘરે આ પ્રોબ્લેમ છે. એકવાર એક ભાઈના ઘર આગળથી અમે પસાર થતા હતા. એમણે ઘર ઉપર એક વિશિષ્ટ લખાણ લખેલું, હાશ, 2 લેટરનો એક વર્ડ, હાશ. હવે હાશ કઈ ઘર પર લખવાનું હોય? ઘર પર તો માતા મહાદેવના નામ હોય, હાશ તો ક્યારે બોલવાનું હોય? જ્યારે અમે શાલોડથી જતા રહીએ તો એ ઘણા બોલશે, આજે ઘેર જઈને પથારી પડશે ને, હાશ કે માંડ છોડે આખા દાડાથી હંભળાય હંભળાય કરતા હતા. તો હાશ તો ત્યારે વાપરો ને ઘર પર હાશ લખાય. એટલે મેં એમને પૂછ્યું, ઘર પર કેમ હાશ લખ્યું છે? મને કે આગા પાછા ઊંચી ના કર્યા તાર મોંડ મોંડ ઘર પૂરું થયું છે. એટલે હાશ, હવે હાશ થઈ. મેં કીધું, હવે કેવું છે? કે હજી પાછી બીજી પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. ઘર પર હાશ લખી દેવા માત્રથી હાશ નહીં થઈ જાય. કેટલાક લોકો ઘર પર લખે છે, હોમ સ્વીટ હોમ, સ્વીટનેસનો છોંટોય નથી હોતો. સ્વીટ હોમ લખવાથી સ્વીટનેસ આવી જાય. ઘર પર શાંતિ સદન, સુખ નિકેતન ટાઇટલ મારે છે. ટાઇટલ માત્રાથી ઘરમાં શાંતિ ના રહે. લગ્ન કરતી વખતે દરેકે ગ્રહ શાંતિ કરી જ હોય છે. તે શેના માટે હોય છે? ઘરમાં શાંતિ રહે એના માટે. તો એ ગ્રહ શાંતિ કરાવનાર બામણને અશાંતિ હોય છે. ગ્રહ શાંતિ કરવાથી શાંતિ આવી જાય છે, શાંતિના ટાઇટલ મારવાથી શાંતિ આવી જાય છે, વિશિષ્ટ લગ્ન કરવાથી શાંતિ આવે. લોકો એમ માને કે વિશિષ્ટ લગ્ન કરીએ અને શાંતિ રહે. પેલા એરેન્જ મેરેજ થતા, હવે લવ મેરેજ થાય છે. અહીંયા બેઠેલા જેટલા સિનિયર સિટીઝનો છે ને, એ કોઈ જોવા નહીં ગયા હોય. એમના બાપુજીએ જ બારોબાર ગોઠવી દીધું હશે, લગ્નના દાડે ખબર પડી હશે કે આવેની જાતે આખી જિંદગી રહેવાનું છે. અને તોય હજી સુધી ખેંચી કાઢીને બોલો. અને ઘણા લવ મેરેજ કર્યા, 17 જગ્યાએ જોયા, તોય હનીમૂનમાં જ છૂટા પડીને આવે છે. તો લવ મેરેજ કરીએ એટલે લાંબુ ચાલે? લોકોના મનમાં કોન્સેપ્ટ બદલાઈ ગયા છે કે લવ મેરેજ લાંબા ચાલે, એરેન્જ મેરેજ તૂટી જાય, મોટા લગ્ન કરો એટલે લાંબુ ચાલે. જાત જાતના માણસો લગ્ન કરે છે. એક વચ્ચે જ અમેરિકામાં એક બે જણાએ લગ્ન કર્યા,
એક વિશિષ્ટ લગ્ન કરવા, દુનિયા આમ કોઈએ ન કરે એવા, ક્યાં? હવામાં. એટલે પ્લેનમાં બે જણા ઉડ્યા, પછી ઉપરથી છત્રી પહેરીને હેઠા પડવાનું. ભેગો એક બામણ નહીં લીધો, કારણ કે વિધિ કરવા કોક જોઈએ ને, તો બામણને હેઠો નાખ્યો. સારું થયું તેણે તેની છત્રી ખુલી ગઈ. અને પછી હવામાં વિધિ કરી, એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈને. પછી બીજા દિવસે ન્યૂઝમાં આવ્યું, કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન કર્યા, હવામાં લગ્ન કર્યા. હવે એને ખબર નથી કે સ્વભાવ સેટ નહીં થાય, બધી હવા નીકળી જવાની છે. કેટલાક હવામાં લગ્ન કરે છે. હમણાં બોમ્બેના દરિયા કિનારે ચોપાટીમાં પાણીમાં લગ્ન કર્યા, 35 ફૂટ ઊંડે પાણીમાં ગયા, સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને પાણીમાં લગ્ન કર્યા. તમે હવામાં કરો, પાણીમાં કરો, નદીમાં કરો, પર્વત પર કરો, ખીણમાં કરો, દરિયામાં, જ્યાં કરવા હોય ત્યાં કરો, પણ હખણા રહો. જરૂરી છે લગ્ન ક્યાં કરો છે અગત્યનું નથી, કેટલો ખર્ચો કરે છે. પેલા ઘોડા પર જતા, હવે હાથી પર કેટલાક કાઢે છે, બોલો. હા, લગ્નમાં હાથી પર નીકળે છે, ઘોડા પરથી માપનું વાગે, હાથી પરથી ધાવ જાય હેઠો પડે તો. લગ્ન કરે. પહેલા તો કેમેરા કેવા આવતા હતા, આખા લગ્નમાં પેલા ફોટા પાડવાના, એક રોલ આવે અને 36 ફોટા 34 ફોટા વાળો, અને કહી રાખ્યું એક ચોરીના બેડ લેજે, જમણવાના એક બે લેજે, કારણ કે ભાઈ ધોવડાવાનો બધો ખર્ચો થાય ને, અત્યારે તો ડિજિટલ આવી ગયા, બોલો પાડ્યા જ કરે, કોણ ધોવાનું છે. અને જાત જાતની ડીવીડીઓ, લગ્નની ડીવીડી બહાર, પેલી હોલીવુડની જેવી ડીવીડી બહાર પડે ને, એવી લગ્નની ફિલ્મની બહાર પડે એવી ડીવીડીઓ બહાર પાડે છે. આવી ડીવીડી બહાર પડે, ખર્ચો કરે, જાત જાતના મેરેજની અંદર ખર્ચા કરે છે. એટલે લગ્ન જીવન લાંબા ચાલે. અત્યારે કોર્ટની અંદર હજારો ડીવીડી પડી રહી છે, બેમાંથી એકય લેવા રાજી નથી. ન જોઉં તારું થોબડું કે એકય પક્ષ લેવા રાજી નથી. ડીવીડીઓ બહાર પડે એટલે લાંબુ ચાલે. એટલે લગ્ન જીવન લાંબુ કરી તે ચાલે. આ સગવડોથી લાંબુ નથી ચાલી શકતું. ઘર પર ટાઇટલ મારવાથી શાંતિ નથી રહી શકતી. ઘરે ઘરે આ પ્રશ્નો છે. એવું નહીં કે એકાદ વ્યક્તિને પ્રોબ્લેમ છે, વિશ્વનો સૌથી મોટા મોટો પ્રશ્ન આ છે. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ મારે બહુ પ્રોબ્લેમ છે. શું છે? કે મારી પત્ની બહુ હેરાન કરે છે, ક્યારેક તો મને મારે પણ છે. એ કે આખી દુનિયાનો સૌથી વધારે દુઃખી હું છું. પોલીસ કે બારોબાર સ્ટેટમેન્ટ ના આપો, તમારા કરતા વધારે અમે દુઃખી છીએ. એ કે કેમ? એ કે તું ફરિયાદ તો કરી શકે છે ને, અમારે યાદ પ્રોબ્લેમ છે કે, પણ ફરિયાદ ક્યાં કરવી, બાર પોલીસ છીએ પણ ઘરમાં તો બિલ્લી થઈ જવું પડે છે. એટલે બાર કેટલાક કહી શકે છે, કેટલાક કહી નથી શકતા, એટલા પ્રોબ્લેમ હોય છે. ઘરે ઘરે આ પ્રશ્નો રહ્યા કરે છે, કુટુંબના પ્રશ્નો. તો પ્રશ્નો આવી જાય એટલે હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, છૂટાછેડા લઈ લેવા, આ કઈ સોલ્યુશન છે? નાના મોટા પ્રશ્નોના ઉપાય જેમ આપણે વિચાર્યા છે, એમ આનો કઈ ઉપાય વિચારવો જોઈએ. આપણા દેશમાં છે ને પેલા વંદા આવે, કોક્રોચ ને બધું, એટલે વંદા નડે અહીંયા કદાચ આવતા હશે. તે વંદાના ઉપાય વિચાર્યા. એક ચોક બહાર પડ્યો છે, લક્ષ્મણ રેખા એનું નામ છે. આમ તમે લીટો કરી દો ને, એટલે વંદાને ખબર પડે, જે રાવણને નહોતી પડતી એ, કે હવે ન જવાય. બોલો, એક વંદો નડતો તેનો ઉપાય વિચારી કાઢ્યો. તો વંદાનો ઉપાય વિચારે છે, તો કંઈક ઉપાય વિચારવા. અમારા સારંગપુરમાં મંદિરે છે ને, ત્યાં દેશમાં બધા મંદિરોમાં મોટે ભાગે કબૂતરાનો બહુ ત્રાસ હોય છે. એટલા કબૂતર આવે, એકાદ કબૂતર હોય તો શાંતિનું દૂત કહેવાય, હજાર ભેગા થાય પછી તો અશાંતિ જેવું કરી મૂકે છે. કદાચ અવાજ તો સહન થાય, પણ ઉપર બેઠા હોય જેટલા કઈ પ્રદક્ષિણા ફરે બધાના માથે અભિષેક કર્યા કરે, તો લુગડા બગાડે, હેરાન કરે. એટલે આપણે ઉપાય વિચારે, કઈક સોલ્યુશન. એટલે પેલો જે વોચમેન જેવા હતા ને, એને કીધું તમારે ડબ્બો ખખડાવવાનો, તો કબૂતર ઉડી જાય, અવાજ થાય તો. તો શરૂઆતમાં ઉડી ગયા અઠવાડિયા સુધી, કબૂતર ને સેટ થઈ ગયો ડબ્બો. તો કબૂતરને એમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, તો ઉડે જ નહીં. તો પછી આપણે કંઈક બીજો ઉપાય વિચાર્યો. ઓલી દોરડા લટકાયા ઉપર શિખરથી છે ને, 4 દોરડા લટકાયા લાંબા. પછી પેલા ભાઈને કીધું બહુ કબૂતર બેઠા હોય ને બહુ અવાજ કરતા, એટલે તમારે સહેજ આમ હલાઈ આવું, એટલે કબૂતરા ઉડી જાય. એને વાગે કંઈ નહીં, આમ ખર્ચ દૂર જતા રહે, બીજા ઝાડ ગણા જ. થોડા દિવસે એ બરાબર ચાલ્યું, પણ પાછી નવી સમસ્યા. જેટલા કંઈ લોકો દર્શને આવે ને, એ બધાને એમ કાંઈ કંઈક ધાર્મિક વિધિ હશે, બધા દોરડું લઈ લઈને ગોળ ગોળ ફરે. એ ધાર્મિક વિધિ નથી, બૈસાખ કબૂતરા ઉડાડવા કર્યું છે. પણ એક સમસ્યા સોલ્વ કરવા જાવ ત્યાં બીજી નવી સમસ્યા આવશે. તમને એમ કે લગ્ન થયા, છોકરા થઈ ગયા છે, છોકરા નાના છે, બેબી સિટિંગમાં મૂકવા, એના કરતા દેશથી મા બાપને ઇમ્પોર્ટ કરીએ અહીંયા. એટલે મેં પપ્પાને અહીંયા બોલાવે કે બેબી સિટિંગમાં મૂકવા કરતા એ સાચવે. એના આયા પછી છોકરા હચવાયા, પણ ઘરવાળી હચવાતી નથી. હવે ડખા થાય છે, એક અહીંયા પ્રોબ્લેમ થાય છે. બેબી સિટિંગ સારું, એના કરતા પાછા એક્સપોર્ટ કરી દો ત્યાં. મા બાપ આયા પછી ઘણી વાર સમસ્યા ઉભી થાય છે. એક સમસ્યા સોલ્વ કરવા જશો ત્યાં નવી સમસ્યા ઉભી થશે જ. કોઈ ગાડી મેન્ટેનન્સ વગરની હોતી જ નથી. પ્રત્યેક સંબંધોની વચ્ચે દરેક જગ્યાએ નાના મોટા પ્રશ્નો આવે જ છે. તો પ્રશ્નોનું કારણ શું છે?
જવાબદાર કોણ? હમણાં બોલ્યા કે સાસુ વહુ. દરેક જગ્યાએ કઈ સાસુ વહુ જવાબદાર નથી. દરેક ઘરોમાં અલગ